બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે પાલનપુરના જગાણાથી તારીખ 21 સવારે 6:30 કલાકે મહિલા અને તેનો બાળક ગુપ્ત રીતે ટુ વ્હીલર પર પોતાના પિયર અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે પાલનપુરના જગાણાથી તારીખ 21 સવારે 6:30 કલાકે મહિલા અને તેનો બાળક ગુપ્ત રીતે ટુ વ્હીલર પર પોતાના પિયર અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા અને તેમને કે તેમના પરિવારે આરોગ્ય તંત્રને કે વહીવટીતંત્રને જાણ પણ કરી ન હતી, પરંતુ આસપાસના રહેવાસીઓને બીજા દિવસે 22 તારીખે જાણ થતાં તેમને તંત્રને જાણ કરતા આરોગ્ય તંત્ર દ્વારા અંબાજીમાં આવેલ બાલાજી નગર સોસાયટીમાં મહિલા અને તેના બાળકને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. આ મહિલા કે જેનું નામ વર્ષા જગદીશભાઈ બારોટ, ઉંમર વર્ષ આશરે 33 અને તેમનો પુત્ર મિથિલ જગદીશભાઈ બારોટ, ઉંમર વર્ષ આશરે 13 વર્ષ, કે જે પાલનપુર જગાણાથી વહેલી સવારે 6 વાગે અંબાજી આવી પહોંચ્યા હતા. વર્ષાબેનના પતિ જગદીશ બારોટ તેમને અંબાજી મૂકીને પરત ચાલ્યા ગયા હતા. હાલમાં જ્યારે પાલનપુરની આજુબાજુ કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે આ મહિલા અને બાળક અંબાજીમાં આવતા તેમની આજુબાજુના સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે અંબાજીમાં પ્રવેશવાના તમામ રસ્તા પર અંબાજી પોલીસ દ્વારા પોઈન્ટ ઊભા કરાયા છે અને રસ્તા બંધ કરાયા હોવા છતાં પણ અંબાજી બહારના સાધનો અંબાજીમાં કોઈ પણ ચેકિંગ વિના કેવી રીતે આવી જાય છે તે વિચારણીય બાબત છે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.